અમારા નવા નવા વિડીયો ભવિષ્યમાં જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જુઓ આ પુરુષવાચાર સર્વનામ પછી આપણે મહત્ત્વના બે શબ્દો છે ધીસ અને ધેઠ એમને આપણે દર્શક સર્વનામ કહીએ છીએ દર્શક સર્વનામ એટલે કે પેલી આંગળીથી છે આપણે મુઠ્ઠી બીડી અને પહેલી આંગળીથી બરાબર બતાવીએ નજીક હોય તો આંગળી આમ નજીક થાય કે ધીસ ધીસ એટલે આ દૂર હોય તો આંગળ દૂર આમ હાથ અગાઉ જાય ધેટ એટલે તે એટલે નજીકની વસ્તુઓ બતાવવાને માટે ધીસનો ઉપયોગ થાય છે દૂરના પાણી પદાર્થ કે માણસ કે ગમે કોઈ વ્યક્તિ એ બતાવવું હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે તો ધીસ અને ધેટ એના રૂપ આપણે જોઈએ ધીસ છે એ એક વચનમાં વપરાય છે અને એનો અર્થ આ થાય છે અને બહુવચનમાં ધીજ એટલે આ તમને અહીંયા એમ થાય છે કે ધીષ એટલે આ અને ધીજ એટલે આ પણ એનું કારણ શું છે આપણે આમ વિચાર થાય એનો કારણ કે આપણે એક વચનનું નામ હોય તોય ભલે બહુવચનનું હોય તોય ભલે એ બંનેને માટે આપણે ગુજરાતીની અંદર આ જ વાપરીએ છે એટલે આપણે સમજવા માટે થોડોક અહીં ફેરફાર કરશું કે ધીજ એટલે આ અને ધીજ એટલે આ ઓ કાઉસમાં લખી નાખવાનું આ ઓ આ અને આવો કારણ કે ગુજરાતીમાં આપણે એક વચન હોય કે જાજ્ય વસ્તુ હોય કે થોડી વસ્તુ હોય પણ બે બંનેને માટે આપણે આ જ વાપરીએ છીએ એટલે કે એક વચન અને વચનમાં ગુજરાતીમાં આપણે આ જ વાપરીએ છીએ અંગ્રેજીમાં એવું નથી બનતું અંગ્રેજીમાં એક વસ્તુ હોય તો ધીષ અને એક ફી વધારે હોય તો ધીચ ધીસ ધીસ પછી એ જ ક્રિયાપદ આવે અને ધીજ પછી આર આવે આપણે પછી જોઈએ છીએ હવે બીજો શબ્દ દૂરની વસ્તુ બનાવવા માટે ધેટ ભેટનો અર્થ તે પણ થાય છે અને પેલો પેલી પેલું પેલા દૂરની વસ્તુ બતાવવા માટે એનું બહુ વચન ધોજ પેલા પેલા ઓ કે પેલી ઓ એટલે આ દેશ અને દેશના એક વચનના બહુવચનના આપણે રૂપ જોઈ ગયા હવે વાક્ય બનાવવાને માટે ક્રિયાપદ જોઈએ ક્રિયાપદ વિના વાક્ય બની શકે નહીં અને ભાષાની અંદર ક્રિયાપદ જે છે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે ક્રિયાપદ ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને વિભક્તિમાં તો આપણે જોઈ ગયા કે કરતા વિભક્તિ એટલે આગળ જ આવે વાક્યની શરૂઆતમાં જ આવે કર્મ વિભક્તિ ક્રિયાપદની પછી જ આવે અને સંબંધ વિભક્તિ નામની આગળ જ આવે સાવ સહેલું છે આ માય છે અવર છે યોર છે હીજ છે હર છે ઈટ છે અને ધેર છે હંમેશા નામની આગળ જ આવે એ એકલા વપરાતા નથી અને એ જ્યારે આપણે વાપરીએ ત્યારે આર્ટિકલ પણ વપરાય નહીં મગર ઘણી વખત આપણે થાય ધીસ બુક કીધું તો કે આર્ટિકલ કેમ નહીં ભાઈ આર્ટિકલ આ જે સંબંધી સર્વનામ આવે પુરુષવાચક સંબંધી સર્વનામ ત્યારે આર્ટિકલ આવે જ નહીં અને હંમેશા એ નામની આગળ જ આવે એકલા વપરાતા નથી આ ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે જોઈએ ક્રિયાપદ હવે જુઓ ટુબીના વર્તમાન કાળના ક્રિયાપદ એમ ઈજ અને આર આ ત્રણ ક્રિયાપદ છે એમ ઈજ અને આર આ વર્તમાન કાળના ક્રિયાપદો છે તો એમ એટલે છું એનું બહુવચન નું ક્રિયાપદ આર એટલે થે છો છીએ ગુજરાતી નો અર્થ એવો થાય પછી ઈજ અને ઈજ નું બહુવચન એ આર થાય અને ઈજ છે એ ત્રીજા પુરુષમાં માં વપરાય ઈજ એનું બહુવચન આર એટલે ટૂંકમાં આ ત્રણેય ક્રિયાપદો એમ ઈજ અને આર એમ છે એ પહેલા પુરુષ થાય તે ઈજ છે એ ત્રીજા પુરુષ થાય તે અને આર છે એ વી છે યુ છે ધે છે એની સાથે પસંદ પડ્યા હોય તો આ ચેનલ શેર કરવાનું ભૂલશો નહીં